ચિંતા નહીં કરો રવિભાઈ, એ આવી જશે. અરે એના બોસ સાથે છે ને, ચિંતા કરવાની જરાય વાત નથી. અને રવિભાઈ તમને તો ખબર છે ને, ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કેવું હોય છે, તો પછી આવી જશે, ચિંતા નહીં કરો. હા શું જા, હા એક વાર ફોન ટ્રાય કરી લો. હા લગાડો. ઉપાડ્યો? રિંગ જાય છે, ઉપાડતી નથી. ભાભી મને ઊંઘ નથી આવતી, તમે સુઈ જાઓ, હું થોડીક વાર હજી વેટ કરી લઉં. સુઈ જજો. કમાલ છે, મિસ કોલ જોઈને કોઈ કોલ બેક તો કરે કે ના કરે? ઇવેન્ટમાં આટલી વાર તો ન જ લાગે. સેજલે મને એના બોસ સાથે ઇન્ટ્રોડ્યુસ પણ ન કરાવ્યું. સેજલે એની જૂની કંપનીમાં ખાલી એક ફોન કર્યો અને એને તરત જોબ મળી ગઈ. કેવો હશે આ સેજલનો બોસ? એ લોકો કેટલા ફ્રેન્ડલી હશે. ગીતો વગાડે જ જાય. અરે મારા બોસે પણ એમને કહ્યું કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, તો બંધ કરવું પડશે. તો એમને એક્સ્ટ્રા પૈસા આપ્યા અને કહ્યું કે નહીં હવે એક્સટેન્ડ કરું. બોલો સેજલ, તારા બોસ નું તો ખબર નહીં મને, પણ તારું તો ઘરબાર છે કે નહીં? અચ્છા હા, હું તો ભૂલી જ ગયો હતો કે બહુ વખત પછી મળ્યા છો ને, તો થયો હશે કે થોડો ટાઈમ સ્પેન્ડ કરી લઈ. ટાઈમ સ્પેન્ડ? આ તો શું બોલે છે? એ જ મેં તને જોયું, પોતાના બોસના ખભા ઉપર માથું રાખીને સોઈ રહી હતી. અચ્છા હા, રાતના ઉજાગરા થયા હશે નહીં? રવિ મારા બોસ બહુ જેન્યુઇન માણસ છે. તારો બોસ જેન્યુઇન છે તો હું ખરાબ છું? અરે 5 મિનિટ મારી સાથે વિતાવવા માટે તને મોડું થતું હતું, અને આજે આખી રાત વિતાવીને આવી ત્યારે મોડું ન થયું તને? ઇનફ રવિ, મોડું સંભાળીને વાત કર. હવે સૌથી પહેલા તું તારી જાતને સંભાળ, અને એના પછી મને કે. અચ્છા હવે સમજાયું મને કે કેમ તને એક ઝાટકે તારી જૂની કંપનીમાં જોબ મળી ગઈ છે. ચાલ, અને કેમ
કેમ તારી ફરજ નથી કે તારા બોસ સાથે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ? હા, અને મારું હક નથી કે હું તને પૂછી શકું કે ક્યાં ગઈ હતી ને કોની સાથે વાત કરતી હતી? જો હું ઈચ્છું ને તો તારું આ બધું બંધ કરાવી શકું છું. રવિ, તારી ઈચ્છાઓ અત્યાર સુધી ફેલ થઈ છે અને ફેલ થઈ છે ને એટલા માટે મારે આ જોબ કરવી પડે છે. અને તું મને સંભળાવે છે? એક નોકરી નથી તારી પાસે, બીજાના પૈસા ડૂબાડી દીધા તે. હું ઈચ્છત ને તો હું તને ઘણું બધું સંભળાવત એ વખતે, પણ મેં શું કર્યું? મેં એ વખતે તારો સાથ આપવાનું નક્કી કર્યું અને તું આ તો સાથ આપીને ડાઈ થઈ, એનો અર્થ એ નહીં કે જેટલો લફડાવ કરશે તો તને કોઈ કાંઈ નહીં કે. લુક એટ યોર લેંગ્વેજ રવિ, લફડાવ. અરે લફડાવ તો એ છે જે તું કરી રહ્યો છે. શું છે? હા, મારા પર શક કરે છે? શું કર્યું છે મેં ખોટું? અરે હું કમાઉં છું, પૈસા કમાઉં છું, નોકરી કરું છું, તારા જે લફડાવ છે ને એની ભરપાઈ કરવાની છે મારે. તારે તો મારા પર શક કરવાનો પણ અધિકાર નથી હવે. જસ્ટ શટ અપ અને આ કામ બંધ કર હમણાં જ. અને આજ પછી ક્યાંય જવાની જરૂર નથી. કેમ, જોબ બંધ, બધું બંધ એટલે ત્રેવડ છે તારામાં કામ કરવાની, પૈસા કમાવાની? બરાબર છે સેજ, બરાબર છે. એક જ રાતમાં મારી અંદર આટલા બધા પ્રોબ્લેમ દેખાય છે, આખા માણસ સાથે રાત વિતાવીને આવીને એની અસર દેખાય છે. હવે એસીમાં રહેવાની આદત થઈ ગઈ છે ને તો અહીંયા તો નહીં જ ફાવે. હા, એસી વગર મને ચાલશે, પણ તારા જેવા માણસ સાથે તો હું એક મિનિટ નહીં રહું. આ તો નથી રહેવી માંગતી, તું જતી રહી અહીંયાથી એન્ડ ગેટ લોસ્ટ. ભાઈ ભાઈ પ્લીઝ શાંત થઈ જાઓ, તમે ઓવર રિએક્ટ કરી રહ્યા છો. પણ ભાભી તમે જોયું નહીં આ શું શું બોલી ગઈ? પણ તો આટલું બધું બોલી ગયો ને ભાઈ, તો મેં જે જોયું એના પર જ રિએક્ટ કર્યું છે. એનો બોસ અત્યારે એને મૂકી ગયો અને એ ગાડીમાં એના એના ખભા પર સૂતી હતી. ઇનફ રવિ, ઇનફ. તારે તારું માનસિકતાનું વિકૃત સ્વરૂપ દેખાડવું હોય ને તો દેખાડ, પણ મારા ગયા પછી. સમજો, અત્યારે નહીં. એક મિનિટ, તારે અંદર જવાની જરૂર નથી, હું જાતે જ જઈને તારું સામાન બહાર લઈને આવું છું. એક મિનિટ રવિ, આ શું માંડ્યું છે? હા, શું માંડ્યું છે? આ મારા સંસ્કાર છે. અરે આ છોકરી પત્નિ ધર્મ બરાબર બજાવી રહી છે. એ નોકરી કરે છે, એનો આભાર માનવાને બદલે, એને પડખે ઉભા રહેવાને બદલે તું એના ચારિત્ર પર શંકા કરે છે.
મળવા પણ હવે અહીંયા તો હું નહીં જ રહું સિઝન આપણે છે ને માણસની નબળાઈની મજા લેવાની એ ઇરિટેટ થાય ને ત્યાં સુધી એને ન ગમતું એવું કર્યા કરવાનું થોડો સમય લાગશે પછી એ ટેવાઈ જશે પણ હા આપણે નહીં બદલવાનું પણ આ બધામાં આપણે આપણી જવાબદારી પણ નહીં ભૂલવાની જો એવું થાય ને તો એમાં આપણો વાંક ગણાય જેમ અત્યારે તારો વાક છે અત્યારે સિઝલ તું ચોકી ગઈ હોઈશ ને કે હર્ષભાઈ બધાનો વાક કાઢતા કાઢતા મારા પર કઈ રીતે આવી ગયા હા સિઝલ આમાં તારો વાક પણ છે રવિનો ગુસ્સો વ્યાજબી છે કે તને ફોન કરી રહ્યો હતો મેસેજીસ કરી રહ્યો હતો કેટલી ચિંતા કરી પાના જે વાહિયાત વિચારો છે ને એ આક્ષેપોમાં ન બદલાયા હોય રવિની ચિંતા વ્યાજબી છે પણ એના વિચારો વ્યાજબી નથી તને ઇવેન્ટમાં લેટ થઈ જાય તો એને એક જાણ કરી દેવી આ બધી બેસિક વસ્તુ છે ને જે કરવામાં તું ચૂકી ગઈ છે જો એના માટે તારો કરેલો પરિશ્રમ વ્યાજબી છે તો પ્લીઝ હવે એને સમજાવવાની જરૂર નથી માં એને આટલો ધમકાવી જો રવિ સેજલને એની ભૂલ સમજાઈ ગઈ છે પણ માફી તો તારે માંગવી જ પડશે સોરી આજુ રવિભાઈ એના કરતા સોરી ન કીધું હોત ને તો વધારે સારું હતું હા રવિ ઉપકાર નહીં કર અને હવે હું બધાના કોન્ટેક્ટમાં રહીશ આઈ પ્રોમિસ
અને રવિ, હું તને મારા બોસનો નંબર પણ આપીશ અને મારા બધા કલીગનો નંબર આપી દઈશ. બસ તો જેથી ક્યારેક હું કામમાં હોઉં અને હું ફોન પિક ના કરું અથવા મારો ફોન નોટ રીચેબલ હોય તો તું મને કોન્ટેક્ટ કરી શકીશ. કરેક્ટ. પણ એનો અર્થ એવો નથી રવિ કે બધા કોન્ટેક્ટ નંબર તને આપે અને તું એની ઉપર નજર રાખ. તે જમી લીધું છે કે કામમાં એ પણ ભૂલી ગઈ છે? ના, એટલે ડોટ નથી મારી રહ્યો, જેન્યુઇનલી પૂછી રહ્યો છું. અમારી ઇવેન્ટમાં જેટલા બી કેટરિંગ ના ઓર્ડર હશે ને એ બધા જ આપડા ત્યાંથી થશે. હા, અને આ ઓર્ડર આજે રાતની ઇવેન્ટનો જ. મહેક, આ ટિફિનો બે જુદી જુદી જગ્યાએ પહોંચાડવાના છે. તું એક કામ કર, એક જગ્યાએ તું જઈ આવ અને એક જગ્યાએ હું જાઉં છું. કેમ કેમ તમે જશો?